સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ડોક્ટર બાબા સાહેબની જન્મ જયંતિને લઈને પ્રાંતિજ તાલુકા અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા ભવ્ય રેલી યોજી સમગ્ર પ્રાંતિજ તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ઉજવણીને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાંતિજ એપ્રોચ રોડ 3 રસ્તાથી પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન સુધી ડીજે સાથે વિશાળ ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં બાબા સાહેબ અમર રહોના નારા સાથે રેલી ભાંખરિયા બસ સ્ટેન્ડ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આવી સમાજમાંથી ઉપસ્થિત રહેલ આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી ધન્યતા અનુભવી હતી. તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, રેખાબેન સોલંકી, ભીખાભાઈ વાણિયા, નૂતનભાઈ પરમાર, નટુભાઈ બારોટ, આર કે ચૌહાણ, મનહર પરમાર, જયંતિભાઈ સોલંકી, મનોજભાઈ વાણિયા, શૈલેષભાઈ પરમાર, દર્શનભાઈ કોહિલ સહિત સમાજના આગેવાનો રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI RR દેસાઈ દ્વારા પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. આજે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની 133મી જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે પ્રાંતિજ તાલુકા અને નગર શહેરમાંથી દરેક સમાજના અગ્રગણીઓ, સામાજિક આગેવાનો, કાર્યકર્તાઓ, જે આ મહામાનવ વિશ્વવિભૂતિના જન્મદિવસે પધારી અને શાંતિથી ડીજેના સાથે આજે 133મી જન્મજયંતિ મનાવી છે. સમગ્ર વિશ્વની અંદર અને ભારતની અંદર ભારતનું બંધારણ લખનાર મહામાનવ વિશ્વવિભૂતિ, મજૂરોમાંથી જેમણે મામલતદાર, કારીગરોમાંથી જેમણે કલેક્ટર અને પછાતોને પ્રેસિડેન્ટ બનાવનાર કદાચ જો કોઈ હોય તો એ ભીમરાવ આંબેડકર સાહેબ હતા. એમણે બંધારણ, સારામાં સારું બંધારણ ભારત દેશને આપ્યું છે. આજે એ મહામાનવની જન્મજયંતિ હોય તેનું નથી કહેતો, પણ એક ઋણ ચૂકવવાનો દિવસ આજે છે. એમણે અમારા સમાજ પર, સમગ્ર ભારત પર જે કરેલા ઉપકારો છે એનો કર્જ ચૂકવવાનો દિવસ, ઋણ અદા દિન તરીકે અમે આજે ઉજવ્યો છે. આજે પ્રાંતિજની અંદર સમગ્ર સમાજ, રાજકીય નેતાઓ, આગેવાનો, વેપારી મંડળ, તમામ લોકોએ આજે અમે ખૂબ જ હર્ષભેર બાબા સાહેબ આંબેડકરની આજે રોજ અમે હર્ષભેર ઉજવણી કરી છે. જય ભીમ, જય ભીમ. આજે 14 એપ્રિલ જે બાબા સાહેબ આમ તો આખા વિશ્વની અંદર એમને ઓળખે છે, આપણા ભારતની અંદર એ એક જ જ્ઞાતિના નેતા નથી પણ બધી જ્ઞાતિના નેતા છે. અને એમણે જે બંધારણ કર્યું છે એ સર્વ જ્ઞાતિને ધ્યાનમાં લઈને કરેલું છે. એટલે એની તો લે કદાચ હું તો કહું છું દુનિયામાં કોઈ આવે એવું નથી. આજે દરેક દુનિયાની અંદર તમે જાઓ તો આપણે તો કંઈ નથી ઉજવતા, એટલું સરસ રીતે ઉજવીએ છીએ. આપણે હજુ અહીંયા ઉજવવાની ઉણપ છે લોકોમાં, હું તો કહું છું હજુ ઉત્સાહ લાવવાની જરૂર છે કે એક આ માં આપણો એક ભગવાન જેવો માણસ હતો અને એને આજે આપણે આટલી એક બહુમાન આપીએ એ જ આપણા માટે બહુ મોટું મૂલ્ય છે. જય ભીમ, જય ભીમ. મહામાનવ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંતિજ પ્રખંડ દ્વારા આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અને આ અતિ મોલા મહત્ત્વના પવિત્ર પ્રસંગે આપણે સૌ બાબા સાહેબે ચીધેલા માર્ગે સંગઠિત બની, શિક્ષિત બની અને બાબા સાહેબે ચીધેલા જે કંઈ છે એને આપણે આગળ વધીને બાબા સાહેબનું નામ રોશન કરીએ અને આપણે સંગઠિત બનીએ તેવી વિશ્વ હિન્દુ પરિષદની માગ છે. જય ભીમ, જય શ્રી રામ.